સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જય પ્રભુ, તમારો પ્રશ્ન છે કે વચનામૃત 316 અને 17ના સત્સંગ વાંચન બાદ પણ જડ અને ચેતનના પરિણામ અને કાર્ય વિશે વિશેષ કાંઈ સમજાણું નહીં. આ પત્રમાં પરમ કૃપાળુદેવે સુભગભાઈ જેવા ઉચ્ચ કક્ષાને મુમુક્ષુ કે જેઓને બે બે વર્ષનો ગાઢ સમાગમ થઈ ચૂક્યો હતો, 70-70 જેટલા તો પત્રો આ વખત સુધીમાં લખી નાખ્યા હતા તેમના ઉપર છે. તેઓને પરમ કૃપાળુદેવ લખે છે કે ઘણીવાર મનન કરવાથી કેટલોક બોધ આમાંથી થઈ શકશે, અને આગળ જણાવે છે કે આમાં ઘણી ગહન વાતને અમે ટૂંકામાં લખી છે. એમ કહી કૃપાળુદેવે પછી એ સવૈયાના અર્થ પણ મોકલ્યા છે, એટલે આપણને હજુ પ્રાથમિક ભૂમિકામાં ન સમજાય એમાં કંઈ નવાઈ જેવું નથી, પણ પુરુષાર્થ કરતા અને જ્ઞાનીના આશ્રયે ધીરે ધીરે પછી બધું સવળું થાય. પરમ કૃપાળુદેવની સહજ આત્મસ્વરૂપ દશા વિશે વત્તે ઓછે અંશે અણસાર આવે અને જ્ઞાની પ્રત્યે ભાવ લસે એવો આ પત્ર છે. પરમ કૃપાળુદેવે સ્વ આત્મ અનુભવની વાત સહજપણે તેઓએ નોંધી છે. ખરેખર તો મૂળ વસ્તુસ્થિતિ વિશે જેમ છે તેમ હકીકત કઈ છે. લખ્યું કે યથાર્થ બોધ થયે આ સુગમ ભાષે છે. મૂળમાં શ્રી બનારસી દાસજી કૃત સમયસર નાટકમાં રોચક રીતે કર્તા કર્મ અને ક્રિયા પર વિચાર કરતા આ સવૈયાઓ લખાયા છે. પૂજ્ય બ્રહ્મચારીજી બોધામૃતમાં આ સવૈયાના બોધ અંગે સમજાવતા કહે છે કે જડનું જડ રૂપે અને ચેતનનું ચેતન રૂપે સહેજે પરિણમન થયા કરે છે. જડ ભાવે જડ પરિણમે, ચેતન ચેતન ભાવ, કોઈ કોઈ પલટે નહીં છોડી આપ સ્વભાવ. દ્રવ્ય દ્રવ્યા જ કરે, દ્રવ્યા જ કરે તેનું નામ દ્રવ્ય, એ એનો મૂળભૂત ગુણ છે. પણ ચેતન ચેતનની રીતે દ્રવે, જડ જડની રીતે, અને એ રીતે બધું બદલાતું જણાય છે. સમયે સમયે આ પરિણામ ચાલુ જ રહે છે. લોકનું સ્વરૂપ પણ બદલ્યા જ કરે છે. સવાર બપોર સાંજ, શિયાળો ઉનાળો ચોમાસું, ઋતુ પણ બદલે, યુગ પણ બદલે અને કાળચક્ર પણ બદલાયા કરે. તે જ મુજબ શરીર પણ જન્મે, બાળપણ, યુવાની અને વૃદ્ધાવસ્થા, પછી મરણ, આની પાછળ થતી ક્રિયાઓ અને જે કાર્ય સર્જાયા કરે તે બધા જડના જ ગુણ છે. ચેતન આ બધા પર્યાયો જાણે, દેખે અને પોતે દેહ છે એમ મનાય છે ત્યાં સુધી શુભ અશુભ કર્મ પ્રમાણે સુખ દુઃખની અનુભૂતિ પણ કરે, નહીં તો ફક્ત ખાલી જાણે ને દેખે. પણ જડના પરિણામો જે બદલ્યા તેમાંનો એક પણ ગુણ ચેતનનો નહીં. ચેતન એ જડ શરીરમાં પોતાપણું માને છે, તેથી જડ શરીરના ફેરફારોને પોતાના મનાયા અને સુખી દુઃખી થઈને ફરી નવા કર્મ બંધાયા. દ્રષ્ટાભાવે જોયા કરે તો થાય ભોગ તે દૂર અને નવા ન બંધાય. પોતાનો એક પણ પ્રદેશ વધે ઘટે નહીં, ઘસાય પણ નહીં. બરફ ક્યારેય ગરમ ન લાગે, અગ્નિ ક્યારેય ઠંડક ન કરે, સૂર્ય ઉગે ત્યારે કંઈ અંધારું ન થાય. આ પોતપોતાના ગુણો છે, તેમાં મૂળભૂત ગુણમાં ફેરફાર ન થાય. ચેતન દ્રવ્ય નાનું મોટું થાય, યુવાન કે વૃદ્ધ થાય, જન્મે કે મરણ પામે એવું બને જ નહીં. ચેતન જે શરીરમાં રહ્યું છે ત્યાં પણ તે તે શરીરમાં થતા રોગથી માંદું કે સાજું, નબળું કે સબળું, તે તો શરીર અને પોતાને ચેતનને માત્ર આ ફેરફારો જણાયા કરે. સમજણમાં ભૂલ હોવાથી અભિપ્રાયમાં ભૂલ થાય અને એ ફેરફારોને પોતાનામાં ફેરફાર થયા એમ માને અને સુખી દુઃખી થાય. પરમ કૃપાળુદેવે વચનામૃત 530માં ગાંધીજીના પહેલા પ્રશ્નનો જવાબ આપતા જણાવ્યું છે કે અનાદિ અધ્યાસને લઈને જ્યારે પોતાના પૂર્વે કરેલા કર્મો ઉદયમાં આવે ત્યારે તે કર્મના ફળરૂપે અને હજુ કર્તાભાવ ગયો ન હોવાને લીધે આ જીવને જન્મ જરા મરણાદિ વેદનારૂપ પરિણામ થાય. મૂળમાં એ જન્મે પણ નહીં, વૃદ્ધ પણ ન થાય અને મરે પણ નહીં, આવું કંઈ છે જ નહીં. જીવની ઉત્પત્તિ અને રોગ શોક દુઃખ મૃત્યુ દેહનો સ્વભાવ જીવપદમાં જણાય છે. અહીં વાળી પાછું એમ પણ પ્રશ્ન ઉગે કે ઉત્પત્તિ અને મૃત્યુ તો માનેમાં આવ્યું, રોગ પણ સમજ્યા કે શરીરને થયો, પણ શોક પણ જળનો ગુણ છે. શોકની અનુભૂતિ ભલે ચેતનને થઈ પણ એ તો માત્ર કલ્પના જ છે. તાવ 105 ડિગ્રી આવ્યો, વધ્યો અને ઘટતા ઘટતા 102 થયો, એટલે પ્રથમ દિવસ કરતાં આજે જીવને ઓછું દુઃખ વેદાય એટલે એને થોડું સુખ પણ વેદાય. આ તાવ ઘટ્યો એનું સુખ છે, આ કલ્પનાને લઈને જ છે. કલ્પના એમાં સુખ માને, કલ્પનાએ તેમાં દુઃખ માને એવી સ્થિતિ છે. અનુકૂળ કલ્પનાએ તે અનુકૂળ ભાષે, પ્રતિકૂળ કલ્પનાએ તે પ્રતિકૂળ ભાષે,
જ્ઞાનીને એક પણ કલ્પના થાય નહીં, જ્ઞાની તેમ ન કરવા આપણને પણ બોધે છે. આ મુજબ સમજણમાં આવતા સુખ દુઃખરૂપ કર્મના જ ફળ જણાય. જેને યથાર્થ બોધ છે તેને તો નિશ્ચયમાં આ મુજબ દ્રઢ છે, એટલે સહજ ભાવે શાંતિ અને આનંદ વેદાય. એટલે ચેતન પોતાનું પરિણામ ચૂકે નહીં, આત્મશાંતિમાં આત્મનંદમાં રહે, અને આ જ સહજ આત્મસ્વરૂપ છે. સુખ દુઃખરૂપ કર્મ ફળ જાણો, નિશ્ચય એક આનંદો રે, ચેતનતા પરિણામ ન ચૂકે, ચેતન કહે જીનચંદો રે. આ મૂળ શુદ્ધ પદ તે સ્વયં પોતે જ છે એમ સતનો રણકાર થાય. કુપળદેવે જીવ અને અજીવના ગુણમાં જીવના ગુણ સુભગભાઈ ઉપર લખતા 436માં જણાવ્યું છે, સમતા રમતા ઉરતતા જ્ઞાયકતા સુખભાસ વેદકતા ચૈતન્યતા એ સબ જીવ વિલાસ. સમતા એટલે અસંખ્યાત પ્રદેશાત્મકપણું અનાદિકાલથી હતું, છે અને અનાગત કાળે પણ હશે. કીડીમાં જાય, હાથીમાં જાય, નરકમાં જાય કે દેવલોકમાં જાય, અહીં સમતા એટલે ક્ષમા એ ગુણની વાત નથી. રમતા, રમતા એટલે જેના વિદ્યમાનપણા વિના આખું જગત શૂન્યવત સંભવે છે તે ગુણ. ઉરતતા, પોતાના અવિદ્યમાનપણે કોઈ પણ પદાર્થ બીજા પદાર્થને જાણે નહીં, પ્રથમ પોતે છે તો બીજું બધું છે. જ્ઞાયકતા, સાચું કે ખોટું જાણવું તે આ અત્યંત અનુભવનું કારણ તે જ્ઞાયકતા. વેદકતા, વેદકતા એટલે સ્પષ્ટ વેદન, ઠંડુ ગરમ સુખ દુઃખનું વેદન તે વેદકતા ગુણ. અને ચૈતન્યતા એટલે પોતાને અને અન્યને જાણે, સ્વપર પ્રકાશક આ ચૈતન્ય ગુણ તેને જડથી જુદું કરે છે. અને આ જ પ્રમાણે સમયસર નાટકમાં અજીવના ગુણ છે કે તનતા મનતા વચનતા જડતા જડ સંમેલ લઘુતા ગુરુતા ગમનતા એ અજીવ કા ખેલ. એટલે મન વચન અને કાયા આ બધા જડના ગુણો છે. તે જ પ્રમાણે અચેતનપણું એટલે જડતા એ પણ અજીવનો ગુણ છે. લઘુતા એટલે નાનું, ગુરુતા એટલે મોટું, ગમનતા એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ આવવું જવું આ બધા જડના ગુણો છે, આ આત્માના ગુણ નથી. આ ગુણો જીવ અને અજીવને અલગ કરે છે. આ પ્રકારના સિદ્ધાંત બોધને પરિણામ પામવા માટે ઉપદેશ બોધનું પરિણમન એ પાયો છે. ઉપદેશ બોધ પરિણામ પામે તે અર્થે જ્ઞાનીના વચનને આશ્રયે વિષય કશાય ઘટે એ જ મુમુક્ષુનું કર્તવ્ય છે. આમ કરવાથી ઉપદેશ બોધ પરિણમે અને સહેજ સહેજમાં સિદ્ધાંત બોધ પણ પરિણમે, જ્ઞાનીની વાત પછી યથાર્થ રીતે માન્યતામાં આવે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.